નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજના વિડિયોની અંદર અશોકના શિલાલેખને આપણે શોર્ટ ટ્રિક થી કઈ રીતે યાદ રાખીશું તો અહીંયા તે માહિતી મેળવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે અશોકના શિલાલેખને યાદ રાખવાની શોર્ટ ટ્રિક, તો ટ્રિક છે સામકો જો સોએ વો ગધા. સામકો જો સોએ વો ગધા. હવે કઈ રીતે યાદ રાખીશું તો અહીંયા ટ્રિક આપવામાં આવેલી છે, અહીંયા સ્થળ આપવામાં આવેલા છે, અહીંયા દેશ આપવામાં આવેલા છે, અહીંયા ભાષા આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ટ્રિક યાદ કરીએ તો શ્યામકો જોઈએ ગો ગધા. કઈ રીતે? તો શા ઉપર? વિદ્યાર્થી મિત્રો, કઈ જગ્યા? શાહબાજ ગઢીને આપણે યાદ રાખીશું. શાહબાજ ગઢી કઈ જગ્યાએ આવી? તો પાકિસ્તાનની અંદર. ભાષા કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો ખરોષ્ટી ભાષા છે, બરોબર. ત્યારબાદ શ્યામ મ ઉપરથી આપણે શું યાદ રાખીશું? માનસેહરા કઈ જગ્યાએ આવ્યું? પાકિસ્તાનની અંદર, બરોબર. કઈ ભાષા? ખરોષ્ટી, બરોબર. હવે પરીક્ષાની અંદર પૂછાય કે ખરોષ્ટી ભાષામાં નીચેનામાંથી અશોકનો શિલાલેખ કઈ જગ્યાએ આવ્યો? ઓપ્શનની અંદર પાકિસ્તાન હોય, બિનદાસ ટીક કરી દેવાનું છે કે બીજી બધી ભાષા બ્રાહ્મી લિપિમાં અશોકના શિલાલેખ આવેલા છે. અહીંયા બે જ ભાષા ખાલી ફક્ત એવી છે કે જે ખરોષ્ટી ભાષાની અંદર છે, બરોબર. હવે શ્યામ કો ઉપરથી વિદ્યાર્થી મિત્રો કાલસી કઈ જગ્યાએ આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો ઉત્તરાખંડની અંદર આવ્યું. કઈ લિપિ? તો બ્રાહ્મી લિપિ. ત્યારબાદ જો શબ્દ છે શામ કો જો, જો ઉપરથી જોગઢ કઈ જગ્યાએ આવ્યું? ઉડીસાની અંદર. કઈ લિપિ? બ્રાહ્મી લિપિ. ત્યારબાદ સો ઉપરથી વિદ્યાર્થી મિત્રો જો અહીંયા સો ઉપરથી આપણે યાદ રાખીશું સોપરા. સોપરા કઈ જગ્યાએ આવ્યું? મહારાષ્ટ્રની અંદર. કઈ લિપિ? તો બ્રાહ્મી લિપિ. ત્યારબાદ અહીંયા છે યે. તો વિદ્યાર્થી મિત્રો યે ઉપરથી યારની ગુડ્ડી છે. શું છે? યારની ગુડ્ડી. કઈ જગ્યાએ આવ્યું? તો આંધ્રપ્રદેશની અંદર. લિપિ કઈ? બ્રાહ્મી. ત્યારબાદ ઘ ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણું ગુજરાતને યાદ રાખવાનું છે, ગધા, બરોબર. ઘ ઉપરથી ગુજરાતને યાદ રાખીશું. કઈ જગ્યાએ? ગિરનાર ઉપર. અહીંયા કઈ લિપિ? તો બ્રાહ્મી. અને અહીંયા ધા શબ્દનો ઉલ્લેખ છે લાસ્ટમાં. તો વિદ્યાર્થી મિત્રો સ્થળ કયું છે? તો ધૌલી. કઈ જગ્યાએ આવ્યું? ઉડીસાની અંદર. લિપિ કઈ? બ્રાહ્મી. તો એકદમ સિમ્પલ મજાની શોર્ટ ટ્રિક છે. અશોકના શિલાલેખને યાદ કરી લો એક જ સેકન્ડમાં.